नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल रिक गुजरातीमां। तो मित्रों, आजना आ वीडियोमां आपणे सोलार लाइट माटेनी एक सरस मजानी राज्य सरकारनी योजना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल उपर नवा आवेला होय अने चैनलने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चैनल उपर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल उपर मळी जाय। तो चालो शरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आई खेडूत पोर्टल पर घणी बधी योजनाओ उपलब्ध छे, जे पैकीनी आ एक नवी योजना शुरू थयेल छे। जे योजनानुं नाम छे सोलार लाइट सुविधा योजना, अने आ योजना अंतर्गत मेळवो रूपिया 10,000 सहाय। तो योजनानो लाभ कोने मळशे, फॉर्म क्यां भरवुं तथा फॉर्म भरवा माटेनी छेल्ली तारीख कई, આમ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી સોલાર લાઇટ સુવિધા યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ। તો મિત્રો, મત્સ્યપાલન ખાતાની આ યોજના છે અને યોજનાનું નામ છે સોલાર લાઇટ સુવિધા યોજના, અને આ યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ પર હાલમાં ફોર્મ ભરવાનું ચાલુ છે। તો હવે આપણે યોજનાની વિગતવાર માહિતી જોતા જઈએ, જેમાં આપણે સૌપ્રથમ જોઈએ કે મળવા પાત્ર સહાય શું। તો મિત્રો, સોલાર લાઇટ સુવિધા યોજના અંતર્ગત ખરીદ કિંમત અથવા તો રૂપિયા 10,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવા પાત્ર થાય છે। અને ત્યાર પછી આપણે જોઈએ કે આ યોજનાનો લાભ કોને મળશે। તો મિત્રો, લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ, અને જે બોટ ધરાવતા હોય તે બોટનું માછીમારી બોટ તરીકેનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ। આ ઉપરાંત મિત્રો, આપણે જોઈએ તો લાભાર્થી એ ઓળખ માટે બાયોમેટ્રિક કાર્ડ ધરાવતો હોવો જોઈએ। ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્યના દરિયાકાંઠામાં માછીમારી કરતા માછીમારોએ માછીમારી માટેનું લાયસન્સ મેળવેલું હોવું જોઈએ, તેમજ પરંપરાગત માછીમારીના ધંધા સાથે સંકળાયેલા હોવા જોઈએ। આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો નાના અને પરંપરાગત માછીમારી કે જેઓ નાની FPR બોટ, OBM અને IBM મશીન દ્વારા બોટોને ચલાવી અને દરિયા કિનારાથી નજીકના 2 કે 3 દિવસની માછીમારી ટ્રીપ કરતા હોય તેવા પરંપરાગત માછીમારોને આ સહાય મળવાપાત્ર થાય છે। તો આમ આ પ્રમાણેની પાત્રતા ધરાવતા હોય તેવા માછીમારોને આ યોજના અંતર્ગત જે 10,000 રૂપિયાનો લાભ છે તે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો આ સોલાર લાઇટની જે ખરીદી છે તે ક્યાંથી કરવાની રહેશે। તો તેની વિગતમાં આપણે જોઈએ તો લાભાર્થીએ સોલાર લાઇટ ખાતા દ્વારા નિયત કરેલ અને સ્પેસિફિકેશન મુજબ અને જેને માન્યતા આપેલી હોય તેની પાસેથી આ ખરીદી કરવાની રહેશે। આ ઉપરાંત મિત્રો, જિલ્લા કચેરીમાં અરજી કરવાની રહેશે અને મંજૂરી મેળવ્યા બાદ જ વ્યવસ્થા ઊભી કરવાની રહેશે। તો આ પ્રમાણે જે માન્યતા ધરાવતા હોય તેઓની પાસેથી ખરીદી કરવાની રહેશે। અને ત્યારબાદ આપણે જોઈએ કે આ યોજના અંતર્ગત ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ। તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, તો તમે અહીંયા વેબસાઇટ જોઈ શકો છો। વેબસાઇટ છે iKhedut.gujarat.gov.in, આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ। તો મિત્રો, 20/5/2022 એ આ યોજનાનું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। આ ઉપરાંત આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551। આ નંબર ઉપર કોલ કરી અને યોજના વિશેની વધુ માહિતી તમે મેળવી શકો છો। તો આશા રાખું કે જે સોલાર લાઇટ સુવિધાની યોજના છે તે યોજના વિશે સંપૂર્ણ ખ્યાલ તમને આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।